વિદ્યાર્થી મિત્રો બધાને મારા જય મહારાજ. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષય ભણવાનું છે. તો બાળકો, આપણે ગયા પીરિયડમાં પાઠ 5 સિલાયા પ્રવાસનો અભ્યાસ કર્યો હતો, સ્વાધ્યાય જોયો હતો. હવે જો પુનરાવર્તનો એક એમાં છે. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલ સંવાદ 2-2ના જૂથમાં તો પુનરાવર્તન એક તમારે જાતે કરવાનું રહેશે. બરાબર, હું સમજાવી દઉં છું કે જૂથમાં બોલવાના છે, તમારે નોટમાં લખવાના છે. પછી પ્રશ્ન નંબર 2 છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો એ પણ ઉચ્ચારણ કરવું એટલે કે બોલવું, તો એ બી બોલવાનું છે. બરાબર, પછી છે ત્રીજું કે નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોપ અવરો સાથે ગાન કરો. તો આપણે ગાન કરીશું. એમાં આખું કાગજ આવી ગયું છે, તો આપણે આખા કાગજનું ગાન કરીશું. જો જય જય હે ભગવતી સુરી ભારતી તવ ચરણો પ્રણમામ નાગ બ્રહ્મમય જૈવાગીશ્વરી શરણમ તે ગચ્છામ ત્વમસિ શરણ્યા ત્રિભુવન ધન્યા સુર મુનિ વંદિ ચરણા નવરસ મધુરા કવિતા મુકરા સ્મિત રુચિ રુચિરા ભરણા આસીના ભવ માન હંસે કુંદ તુઈં સચિ ધવલે હરિ જડતા ગુરુ બોધિ વિકાસ સીધ પંકજ તનુ વિમલે ललित कलामय ज्ञान विभामय वीणा पुस्तक धारिणी मदिरा सामनौ तव पद कमले ऐ कुंठा विषहारिणी. जो आपणे काव्यनुं गान करी. हवे जो प्रश्न नंबर 4 छे કે નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો. અહીંયા આપણે વાંચન કરવાનું છે, પણ તમારે ચોપડામાં લખવાનું રહેશે. બરાબર, વાંચવાનું સાથે લખવાનું પણ છે. કે અસ્મારું ભારત દેશે અનેકા નદ્ય સંતિ ગંગા યમુના સબરમતી નર્મદા ઇત્યાદિ સર્વાસુ નદીસુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ નિદાર્થે અપિ તસ્યા પ્રવાહો ન સુસ્યતિ સા હિમાલયા પ્રભવતિ સાગર પ્રતિભવતિ ચ પ્રયાગે ગંગાયાઃ યમુનાયાશ્ચ સંગમ ભવતિ સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રા ભવંતિ ધન્યં ગંગા દર્શનં પુણ્યં ગંગા જલે સ્નાનમ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. એ તમારે લખવાના છે કે એકલવ્ય કેમ પાઠ્યતું પિચ્છતી સ્મ, એકલવ્ય શું શીખવા માટે ઈચ્છતો હતો તો બાળ, એકલવ્ય ધનુર્વિદ્ય અભ્યાસન કથમ કૃત્વા, એકલવ્યે ધનુર્વિદ્યાનો અભ્યાસ કેવી રીતે કર્યો. બરાબર, તો એણે આચાર્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી હતી ને, અને સવારથી સાંજના સમય સુધી એણે બાળવિદ્યાનો અભ્યાસ. એકલવ્ય પુરણ મુખમ કથમ અસિવ્ય, એકલવ્ય કુતરાનું મુખ કેવી રીતે સીવ્યું તું બાણી ગયો. બરાબર, એકલવ્ય અસ્માનમ કેમ શિક્ષે હતી, એકલવ્ય અસ્માનમ શિક્ષે હતી સ્વયં હતી સ્વયં પ્રજ્ઞા ભવ તો. પછી છે નીચેના વિધાન વાક્યોની કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યોમાં ફેરવો. તો જો ગંગા યમુના સાગર
સાબરમતી નર્મદા નદી ભારત દેશને પ્રવાહતી તો કાકા કઈ કઈ નદીઓ તો ગંગા યમુના સાબરમતી આપણે કાકા થી પ્રશ્ન બનાવવાનો છે તો એમ આવે ભારત દેશે નદી કાકા પ્રવાહતી ભારત દેશમાં કઈ કઈ નદી ભારત દેશે કાકા નદી પ્રવાહતી ભારત દેશમાં કઈ કઈ નદીઓ વહે છે પછી બીજું છે ગંગા મેટા નદી અલ્પિકા ગંગા કેવી નદી છે શ્રેષ્ઠ નદી તો કાજી આપણે પ્રશ્ન બનાવવાનો કે ગંગા કા નદી અસ્તિ ગંગા હિમાલયત પ્રભવતી તો ગંગા હિમાલયમાંથી નીકળે છે તો આપણે પ્રશ્ન બનાવવાનો છે કે ગંગા કોતઃ પ્રભવતી સંગમ સ્થાને સ્નાને જનઃ પ્રવાહ પવિત્ર ભવંતિ સંગમ સ્થાને લોકો સંગમ સ્થાન છે ને એ જે નવમ સ્થાન છે કે જે લોકો પવિત્ર માને છે તો સંગમ સ્થાને સ્નાને જનઃ પુત્ર ભવંતિ પછી ચિત્ર જોઈને વૈદ્ય લોકો જો ઉત્તર ગોઠવ્યા છે એકાની તાને એકાની જ્ઞાન તાને કે કિલા તાની પુસ્તકાની અહમ યુવક બરાબર એ રીતે તમારે પછી શું છે છત્રી તો શું આવે તથા છત્ર પછી પુલિંગ જો ભાગ છે બરાબર સામ્યાગ્ર પછી પેલી પ્રતિમા છે તો સા પ્રતિમા સ્તી પછી જુઓ ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ખેલના રમત છા રમતના મેદાનમાં જઈએ છીએ તો બીજું એમ આવે મંદિરે ગચ્છામ વિદ્યાલય ગચ્છામ બરાબર એ રીતે વાક્ય બનાવવાના છે તમારે પુનરાવર્તન એક એ જાતે કરવાનું રહેશે તમારે તમારા ચોપડા પુનરાવર્તન એક લખી દેવાનું હવે આપણે આવીશું છો વિનોદ પધ્યાની હવે આપણને હસવું આવે એ ભાઈ આગળ પદ્ય આપ્યા છે તો જો વિનોદ પધ્યાની કાવ્ય છો એમાં આપણે શબ્દાર્થ લખાવી દેશું થોડા બરાબર તો શબ્દાર્થ તમારે ભાગમાં લખવાના છે વિનોદ પધ્યાની તમે હસવાના લખવું જાણે છે ને હસવાના કાવ્યો એ જ રીતે અહીંયા આગળ પણ હસવાનું કાવ્ય છે આપણે પહેલા બે શબ્દાર્થ જોઈ લઈશું તો જુઓ શબ્દાર્થ ક્રૂ
सुदृढ नाशिना रविंदो कन्या पूनम टोळामा रविंदो दारू પછી જુઓ પૂજા અપેક્ષક એટલે પૂજા સત્કારની અપેક્ષા રાખો જાણ શું છે જમાન દસમો ઘર એટલે દસમો ગ્રહ ટકા ઘર પણ ટકા કર્મ ટકા એટલે જોઈએ છીનગત કાઢવું જોઈએ
સંકેતો દેડો પરસ્પરમ એકબીજાને રસ સંકેતો વખાણ તો બાળકો આજે આપણે એસીડી શબ્દ લખાવ્યા બીજા શબ્દો આવતા પીરિયડમાં લખાવ્યા